जामीन पर मुक्त थयेला बिल्डरे पत्रकार परिषद योजी पोलीस सामे गंभीर आक्षेपो कर्या हता। वडोदरा शहेरना समासावली रोड नजीक रेवाणियासिया सोसायटी में रहता प्रशांत त्रिवेदी वागुड़िया पोलीस मथके विश्वासघात छेतरपिंडी अने बोगस डॉक्यूमेंटनी फरियाद नोंधावी हती। जे फरियाद अनुसंधाने वडोदरा लोकल क्राइम ब्रांचे छेतरपिंडी विश्वासघात अने बोगस डॉक्यूमेंटना गुनामां बिल्डर सुनील माखीजानी धरपकड़ करी जेलमां मोकली आप्यो हतो। ज्यांथी जामीन पर मुक्त थयेल सुनील माखीजाए शुक्रवारे पत्रकार परिषद योजी हती अने पत्रकार परिषदमां तेमनी सामे फरियाद करनार प्रशांत तेमना प्रोजेक्टमां फाइनांसर हतो अने तेणे नक्की थया मुजब फाइनांसनी रकम पूरेपूरी नहीं आपी। रकम परत मेळव्या बाद व्याज पेटे वसूलात करवा समा पोलीस अने वडोदरा ग्राम्य लोकल क्राइम ब्रांचनी टीमे कायदानो दुरुपयोग कर्यो हतो अने खोटी फरियाद नोंधी धरपकड़ करी हती, जे बाबते कोर्टे पण नोंध्यू छे तेवुं सुनील माखीजाए जणाव्युं हतुं। बाइट सुनील माखीजाना वकीले तेमना असीलने खोटी रीते फसावामां आव्यो हतो अने जेने लईने तेमनो प्रोजेक्ट घोंचमां पड्यो छे अने ते तमाम बाबतोने लईने कायदाकीय लड़त आपवानुं जणाव्युं हतुं। અન્યાય થયો છે અને કાયદાકીય પ્રક્રિયા મેં હાથ ધરી છે। પ્રશાંત ત્રિવેદી જે ફાઇનાન્સર કહેવાય, ભાગીદારી પેઢીની અંદર જે ફાઇનાન્સર હતા, ભાગીદાર તો નહીં કહીએ પણ ફાઇનાન્સર છે, એ ફાઇનાન્સરે 1 કરોડની બદલે 7 કરોડ રૂપિયા માંગે છે। એ 7 કરોડ રૂપિયા જે છે એ પ્રોજેક્ટ પૂરા થઈને પ્રોફિટ અને લોસ જે શેર થાય એના બદલે ડાયરેક્ટર 7 કરોડ રૂપિયા માંગી રહ્યા છે। એના લીધે આપણે શું થઈ રહ્યું છે, રોયલ લાઇફની જે પ્રોજેક્ટ છે એ અધૂરું પડી રહ્યું છે અને રેરાની અંદર ઢગલો અલોટીસ કમ્પ્લેન ફાઇલ કરી રહ્યા છે। અલોટીસ જે છે પોતાનો બંધારણીય અધિકાર વાપરી રહ્યા છે, એમને ફાઇલ કમ્પ્લેન કરી શકે પણ એમનું અમને ખાલી એટલું રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે અત્યારે જે અમે લડત રહી રહ્યા છે, જે પ્રશાંત ત્રિવેદી પાસેથી જેટલા નાણાં લઈ શકીએ પરત, એટલે કોર્ટમાં દાવો પણ દાખલ કરેલ છે 32/2023થી રેગ્યુલર સિવિલ સુટ, સાથે સાથે અમે કોર્ટ કમ્પ્લેન પણ આપેલી છે કલેક્ટર સાહેબશ્રીને, એટલે જેટલા પૈસા અમારા પાસેથી એના રિકવર કરશે એ પૈસા પૂરેપૂરા અમે રોયલ લાઇફમાં લગાવી દઈશું અને મારા અસીલે જે સપનું જોયું હતું, રોયલ લાઇફ જે પોતા એમનું ડ્રીમ હતું અને લોકોએ જે પૈસા ભેગા કરીને એમાં જે પ્રોજેક્ટમાં પૈસા નાખીને ઘર ખરીદેલું છે, 1-1 રૂપિયો એમનો વસૂલ કરીશું એવું અમારી માનવું છે। સાથે સાથે અમે પ્રશાંત ત્રિવેદી વિરુદ્ધ જે અમારા અસીલ પાસેથી જે ફોર્ચ્યુનર ગાડી બળજબરીપૂર્વક લઈ ગયા છે એની ફરિયાદો જે જ્યુરિડિક્શનના પોલીસ સ્ટેશનમાં તો એમને આપેલી છે, એમણે કોઈ કાર્યવાહી નથી કરી, એટલે અમે નામદાર કોર્ટમાં 156(3) મુજબની અરજી આપી છે અને ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે। એની અંદર આરોપી પ્રશાંત ત્રિવેદીએ ખોટી સહી કરીને, મારા અસીલની સુનિલ માખીજાની ખોટી સહી કરીને TTO ફોર્મમાં સહી કરી દીધેલી છે અને ટ્રાન્સફર પોતાના નામે કરી દીધેલી છે, એટલે 400 છેતરપિંડીનો અમે ગુનો દાખલ કરવાના છે। હાલ કોર્ટે જામીન આપ્યા છે, શું બનાવો? મારું નામ સુનિલ મખીજા છે અને મારો પ્રોજેક્ટનું નામ છે રોયલ લાઇફ આજો લિમિટેડ રોડ। મારા પ્રોજેક્ટમાં એક ફાઇનાન્સર શ્રી પ્રશાંત ત્રિવેદીએ મને 2 કરોડ આપવાના નક્કી કર્યા હતા લેખિતમાં ફરજિયાત, અને એમાંથી 1 કરોડ આપ્યો અને 1 કરોડ મને આપ્યો નહીં, જેના માટે મને બેંકમાંથી લોનો લીધી અને મેં મારી ફાઇનાન્શિયલ પોઝિશન ડિફિકલ્ટ થઈ। 1 કરોડ ના આપીને ફરી પાછા એ પૈસા પાછા લેકર ડિમાન્ડ કરી, એ ડિમાન્ડ મેં ગ્રહ ના રાખી પણ ધીરે ધીરે મેં એને 1 કરોડ પાછા કર્યા। પછી એના વ્યાજ પેટે મારી પાસેથી પ્રશાંતભાઈએ 4 કરોડ 4 લાખ 80 હજાર મારી પાસે લખાણ કરાવ્યું બરજબડી, અને એ 4 કરોડ 80 લાખ વ્યાજ પેટે જે લખાયેલા એમાંથી મેં 2 કરોડ 80 લાખની મારી પાસે દસ્તાવેજ કરાવ્યા, બંગલાના જે જેમાં આવે છે ફ્લેટોના અને મારી ફોર્ચ્યુનર ગાડી બરજબડી લઈ ગયા। બાકીના 2 કરોડ માટે ફરી મને પ્રેશર કર્યો અને 2 કરોડ માટે ડિમાન્ડ ઊભી કરી સમા પોલીસ સ્ટેશનો એને યુઝ કર્યો અને સમા પોલીસ મને બરજબડી લઈ ગયા, મને ત્યાં મારું અપહરણ કરી લઈ ગયા, મને ગૂંધી રાખ્યા અને મારી પાસે સમાધાન લેખમાં સહીઓ કરી કે આ જે 2 કરોડ જે તમારું બાકી છે એની સામે ફરી વ્યાજ ગયો 2 કરોડ ડબલ કર્યા અને 4 કરોડની મિલકતો મારી પાસેથી સમાધાનમાં સહીઓ કરાઈ અને મારા પાસે બહાર નાખવા તો કરેલ હતા। તે સમયે મારા ડોટરના મેરેજ હતા ત્યારે હું આ બધી વસ્તુ કરવા મજબૂર થયો અને મારા ડોટરના મેરેજ થયા પછી મેં પછી એમને લીગલ નોટિસ આપી કે આ બધી પ્રોપર્ટી તમે જે બહાર નાખત કર્યા છે એ કોઈ બી મને ગ્રહ્યા નથી, તમે મને પાસે બળજબરી કર્યા છે। હા, પછી એમને એનો જવાબ આપવાને બદલે એમને ફરી પાછો વાઘોડિયા પોલીસ સ્ટેશન અરજી કરી, વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી એ આપણે વાઘોડિયા પોલીસ સ્ટેશન તપાસ કરી અને એમને એવું રિપોર્ટ કર્યો કે આ એક સિવિલ મેટર છે અને સિવિલ મેટરમાં પોલીસને કોઈ લેવા દેવા નથી। એ જ વસ્તુ ફરી પાછું 2 મહિના પછી LCBમાંથી મને ફોન આવ્યો અને LCBમાંથી આ તપાસ ફરી જરૂર થઈ અને એ LCBમાં મેં જ્યારે ડોક્યુમેન્ટ આપવા જવાનો હતો તો એ દિવસે LCBવાળાએ મને હરણીથી મને અરેસ્ટ કર્યા, મને બળજબરી મારા ગાડીમાંથી મારો મોબાઈલ લઈ લીધો, મને અરેસ્ટ કરીને લઈ ગયા વાઘોડિયા પીસીઆર વેનમાં અને ત્યાં જઈને વાઘોડિયા લઈ જઈને પછી મને 1 કલાક બેસાડી રાખ્યા, ગૂંધી રાખ્યા
અને પછી મારી સામે પ્રશાંતભાઈ ત્યાં આવ્યા એક કલાક પછી, અને મારી સામે એફઆઈઆર દાખલ કરી. જ્યારે એફઆઈઆર દાખલ કરી અમે જ્યારે સેશન કોર્ટમાં ગયા આપણે બેલમાં અમારા વકીલ સાહેબ, તો સેશન કોર્ટના હુકમમાં બહુ સ્પષ્ટપણે લખેલ છે કે ફરિયાદી જે છે પ્રશાંત ત્રિવેદી એ હકીકતમાં આરોપી હોવા જોઈએ, અને અમે જે સુનિલ માખીજા છે એ ફરિયાદી હોવા જોઈએ. પહેલી જ લાઈન હતી. અને સેશન કોર્ટના હુકમમાં બહુ ક્લિયર લખ્યું છે કે પ્રશાંતભાઈએ પ્રોજેક્ટમાં 1 કરોડ નથી ચૂકવ્યા, વ્યાજ પેટે અને બળજબરીથી 6 કરોડ 75 લાખની ખોટી ખોટી લૂંટ ચલાવી છે, અને આ કેસ વિશેષ પ્રકારનો કેસ છે, પોલીસે આમાં બહુ જ ખોટું કર્યું છે, બહુ એટલે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. આગળની નિર્ણય એવી છે કે અમે લોકો કોર્ટ રહ્યા ત્યારે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, અને અમે લોકો દરેક પ્લેટફોર્મ પર અમે અરજીઓ કરી છે, ડીજીપી સાહેબને, કમિશનર સાહેબને, સેક્રેટરી સાહેબને કે અને રેરામાં બી કે ભાઈ અમારો પ્રોજેક્ટમાં હાલમાં અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે પ્રશાંતભાઈ અમારી પાસે પૈસા તૂટી ગયા છે, એટલે અમે કોર્ટને એ રિક્વેસ્ટ કરીએ છીએ પૈસા અમારે પાછા આપો, અથવા મિલકતો પાછી અપાવો તો અમે પ્રોજેક્ટને અમે આગળ વધારી શકીએ.